નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. બનાસકાંઠાના ગુંદર ચેકપોસ્ટ પરથી પાથાવાડા પોલીસે શંકાસ્પદ ચાંદી ઝડપી. અંબાજી પાલનપુર હાઈવે ઉપર એસટી પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી. સામાજિક તત્વો દ્વારા સરકારી વાહનો પર પથ્થરમારો કરાવતા યાત્રિકોમાં ભયનો માહોલ. સરહદી વિસ્તારોમાં કેનાલો તથા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા. થરાદની ભુરોલ માઇનસ કેનાલ ઓવર તથા ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોના પાકને નુકસાન. થરાદની મુખ્ય નર્મદા નહેરમાંથી જમણા ગામની ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાનું મૃત્યુ મળી આવ્યું. 4 દિવસ પહેલા સગીરા ગુમ થયા અંગેની થરાદ પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ. ડેસા નગરપાલિકા કચેરી પાછળ રાતોરાત બની ગયેલ ગેરકાયદેસર ગોડાઉનના માલિકને નોટિસ ફટકારાઈ. હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લાની કુંત્રી પોસ્ટ પરથી પાંથાવાડા પોલીસે શંકાસ્પદ અલગ અલગ ચાંદીના દાગીના ઝડપી પાડ્યા છે. પાંથાવાડા પોલીસ બોર્ડર ઉપર રૂટીન ચેકિંગ કરી રહી હતી તે સમય દરમિયાન રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ ગાડી આવતા તેને રોકાવી તપાસ કરતા તેમાંથી અલગ અલગ ચાંદીના દાગીના સાથે કેસરને ઝડપી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાની કુંત્રી પોસ્ટ પરથી પાંથાવાડા પોલીસે શંકાસ્પદ અલગ અલગ ચાંદીના દાગીના ઝડપી પાડ્યા છે. પાંથાવાડા પોલીસ બોર્ડર ઉપર રૂટીન ચેકિંગ કરી રહી હતી તે સમય દરમિયાન રાજસ્થાન તરફથી શંકાસ્પદ ગાડી આવતા તેને રોકાવી તપાસ કરતા તેમાંથી અલગ અલગ ચાંદીના દાગીના સાથે કિસમને ઝડપી પાડી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલી પાંથાવાડાની કુંદ્રી ચેકપોસ્ટ પરથી શંકાસ્પદ ચાંદીના દાગીના સાથે કિસમને ઝડપી પાડ્યો છે. પાંથાવાડા પોલીસ કુંદ્રી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન બાતમી હકીકતને આધારે રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ શિફ્ટ ગાડી આવતા પોલીસે તેને રોકાવી ગાડી તપાસ કરતા ગાડીમાંથી અલગ અલગ સાઇઝના બાળકોના અને મહિલાઓના ચાંદીના નાના મોટા દાગીના મળી આવ્યા હતા. પોલીસે ગાડી ચાલક વિશાલ તુલસીદાસ વ્યાસ રેટાન શિવસુંદર સદન રામપુરા નાથ દ્વારા રાજસ્થાન વાળાને ચાંદીના દાગીના બાબતે પૂછતા ગાડી ચાલકે પોલીસને કોઈ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે દાગીના કુલ 62.904 ગ્રામ જેની કિંમત ₹43,50,727 કબજે લઈ સીઆરપીસી કલમ મુજબ ગાડી ચાલકને અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠામાં ખરવા મોવા સારોગનો મચ્યો હાહાકાર. પશુઓમાં લંપી જેવી આફત બાદ હવે ફરીથી ખરવા મોવાસા રોગ આવી જતા થરાદના ચેટા જેવા અને ગામડામાં ખરવા મોવા સાથે કેટલાક પશુઓના મોત થયા છે ત્યારે કેટલાક પશુ આ રોગથી પીડાઈ રહ્યા છે. બનાસકાંઠામાં ખરવા મોવાસા રોગનો મચ્યો હાહાકાર. પશુઓમાં લંપી જેવી આફત બાદ હવે ફરીથી ખરવા મોવાસા રોગ આવી જતા થરાદના ચેટા જેવા અને ગામડાઓમાં ખરવા મોવાસાથી કેટલાક પશુઓના મોત થયા છે. કેટલાક પશુઓ રોગથી પીડાઈ રહ્યા છે અને બનાસકાંઠાના અનેક ગામમાં બનાસ ડેરી થકી ખૂબ જ ઝડપી વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠાના અનેક ગામડાઓમાં બનાસ ડેરીના બીજદાન કર્મચારીઓ દ્વારા ખૂબ જ સરસ કામગીરી કરવામાં આવી રહી છે અને બનાસ ડેરીના ડોક્ટરો સાથે રહી ખૂબ જ ઝડપથી વેક્સિનેશન પૂરું થાય તે માટેની પૂરેપૂરી તકેદારી રાખી રહ્યા છે. બનાસ ડેરીના ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રોગથી મૂળામાં ચાંદા પડે છે અને દૂધાળા પશુઓના દૂધ કપાઈ જાય છે અને જો આ રોગ નિયંત્રણમાં ન આવે તો પશુનું મૃત્યુ પણ થઈ શકે છે. પશુ માલિકોને ખાસ કરીને નમ્ર વિનંતી કે તમારા ઘરે બીજદાન કર્મચારી રસી મૂકવા આવે તો ફરજિયાત જોડે રહીને વેક્સિનેશન કરાવો જેથી કરીને આપણે ખરવા મોવાસા રોગથી પશુને બચાવી શકાય. ખરવા મોવાસા એક વિષાણુજન્ય રોગ છે અને એ પશુ માટે બહુ ભયંકર બીમારી છે. એમાં મૃત્યુદર ઓછો છે પણ પશુના હેલ્થ ઉપર બહુ ઇફેક્ટ થાય છે. એના કારણે પશુનું ખરવા મોવાસા રોગ થવાથી દૂધ પ્રોડક્શન ઘટી જાય છે અને બીજા ઘણા બધા પ્રશ્નો થાય છે. એનું હેલ્થ ઉપર પણ બહુ ઘણી મોટી અસર થાય છે. એના કારણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા બનાસ ડેરી થકી આપણે દર વર્ષે ખરવા મોવાસાનું વેક્સિન વર્ષમાં 2 વાર કરીએ છીએ. આ વખતે પણ બહુ સારું વેક્સિનેશન થયું હતું, છતાં પણ ખરવા મોવાસા વેક્સિનની અંદર એના જે વેરિયન્ટ હોય છે એ 6-7 પ્રકારના એની અંદર સિરોટાઈપ હોય છે. એના કારણે અમુક ટાઈમે ઇફેક્ટ એની વેક્સિનની ઓછી આવતી હોય છે.
એના કારણે આ વખતે ખરવા મોવાસા રોગ બહુ વધુ પ્રમાણમાં જોવા મળ્યો છે. એના તકેદારીના ભાગરૂપે આપણે આ વખતે ફરીથી ખરવા મોવાસા વેક્સિનનું અભિયાન શરૂ કરેલ છે અને વેક્સિનેશન બહુ પૂરજોશમાં હાલ ઇમરજન્સી ધોરણે ચાલુ કરેલ છે અને અમારા બનાસકાંઠાના દરેક એઆઈ કર્મચારીઓએ હાલ આ ઝુંબેશ હાથ ધરેલી છે. આયશ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય તે નિમિત્તે ખોડિયાર જયંતિની સર્વત્ર ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. ત્યારે ખોડિયાર જયંતિ નિમિત્તે ડીસાના બગીચા વિસ્તારમાં શાક માર્કેટ સામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી અને ભક્તોએ હજારો કિલો મહાપ્રસાદીનો લાભ લીધો હતો. આયશ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ખોડિયાર જયંતિની સર્વત્ર ભક્તિભાવથી ઉજવણી કરાઈ ત્યારે ખોડિયાર જયંતિ નિમિત્તે ડીસાના બગીચા વિસ્તારમાં શાક માર્કેટ સામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી. ભક્તોએ હજારો કિલો મહાપ્રસાદનો લાભ લીધો. શક્તિ પૂજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે. ભારતમાં અંબાજી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી, આદ્યશક્તિ, શ્રી વેરાઈ માં, કાળી માતા, ખોડિયાર માતા, બહુચર માતાજી, ગાયત્રી માં, ચામુંડામાં, હિંગળાજમાં, ભવાનીમાં, ભુવનેશ્વરીમાં, આશાપુરામાં, ગાત્રાળમાં, મેલડીમાં, વિસતમાં, કનકેશ્વરીમાં, મોમાઈમાં, નાગબાઈમાં, હરસિદ્ધિમાં, મોઢેશ્વરીમાં, ઉમિયામાં વગેરે જેવા દેવીઓનું લોકો શ્રદ્ધાપૂર્વક ભક્તિ પૂજન કરે છે. તેમાં માનવદેવ રૂપે અવતરીને કાળક્રમે દેવી સ્વરૂપે તેમનું પૂજન થાય છે. તેવામાં એક દેવી એટલે કે ખોડિયાર માતાજી, ખોડિયાર માતાજી ક્યાંથી ચારણ હતા. તેમના પિતાનું નામ ચામડિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ 7 બહેન અને 1 ભાઈ હતા. તેઓમાં નામ આવડ, ચોગડ, તોગડ, બીજભાઈ, હોલભાઈ, સાંસાઈ, જાનભાઈ અને ભાઈ ખેર મેરખ્યો અથવા મેરખો હતા. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે 9મી થી 11મી સદીમાં મહાસુદાઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસે ખોડિયાર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આજે મહાસુદાઠમ પ્રસંગે ડીસા ખાતે આવેલા ખોડિયાર માતાના મંદિર ખાતે પણ ખોડિયાર જયંતિ પ્રસંગે શાનદાર ઉજવણી કરાઈ. દર વર્ષની જેમ આ વર્ષે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. માતાજીના દર્શનનો લાભ લીધો હતો ને મારા ધામમાં મોટી સંખ્યામાં ઉમટેલા લોકોએ હજારો કિલો લાપસી પ્રસાદનો લાભ લીધો હતો. બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક પાંછા અને ધાબા વાડી વાવ ગામ વચ્ચે સરકારી એસટી બસ પર થોડા દિવસે પથ્થરમારો થયો હતો. હુમલો કરનાર તત્વો વિરુદ્ધ શોધખોળ અને કાર્યવાહી કરવાની દિશામાં પોલીસ હાલ કામ કરી રહી છે. અંબાજી પાલનપુર બસ ઉપર પાંછા નજીક પથ્થરમારો હુમલો કરનાર નજીક હોય તેવું જાણવા મળે છે. અસામાજિક તત્વો દ્વારા સરકારી વાહન ઉપર પથ્થરમારો કરાતા યાત્રિકોમાં ભય ફેલાયો. હુમલો કરનાર તત્વો પર કડક કાર્યવાહી કરવા માંગ. બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક પાંછા અને ધાબાવાડી વાવ ગામ વચ્ચે આજરોજ સરકારી એસટી બસ પર થોડા દિવસે પથ્થરમારો થયો હતો. અંબાજીથી બપોરના સુમારે નીકળેલ અને પાલનપુર તરફ જતી લોકલ એસટી બસ પર પાંછા અને ધાબાવાડી ગામ વચ્ચેના વિસ્તારમાં કોઈ અસામાજિક તત્વોએ પથ્થર વડે હુમલો કર્યો હતો, જેમાં બસના આગળના ભાગે પથ્થર મરાતા બસની મુખ્ય વિન્ડશીલ્ડ તૂટી જવા પામી હતી. ચાલુ બસમાં સામેથી અચાનક પથ્થર વડે હુમલો થતા ડ્રાઈવર સહિત બસમાં બેઠેલ તમામ પેસેન્જર ગભરાઈ ગયા હતા. એકાએક ચાલુ બસમાં પથ્થર આવતા કાચ તૂટતા ડ્રાઈવરે બસ રોકી બહાર નીકળી તપાસ અર્થે બહાર નીકળ્યા હતા, પરંતુ આસપાસ કોઈ જોવા મળ્યું નથી. મુખ્યત્વે આદિવાસી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં ઘણા વર્ષો પહેલા સાંજના સુમારે પથ્થરમારાની ઘટનાઓ સર્જાતી હતી, ત્યારે આજનો દિવસ દરમિયાન બનેલ ઘટનાથી યાત્રિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ઘટના બનતા તાત્કાલિક અંબાજી પોલીસ સ્ટેશને જાણ કરાઈ હતી ને હુમલો કરનાર તત્વો વિરુદ્ધ શોધખોળ અને કાર્યવાહી કરવાની દિશામાં પોલીસ હાલ કામ કરી રહી છે. મડાણાગઢ ખાતે ખોડિયાર માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ. પાલનપુર તાલુકાના મડાણાગઢ ખાતે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર જયંતિ નિમિત્તે ખોડિયાર માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી. મડાણા શ્રી સનાતન ધર્મ ટ્રસ્ટના પ્રમુખ રામસિંહજી સોલંકી ટ્રસ્ટીઓ દ્વારા પૂજા અર્ચના કરીને વિધિવત માતાજીની ધજા ચડાવીને માતાજીની આરતી કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર ગ્રામજનો દ્વારા માતાજીને તલની સાનીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને ગામના શિક્ષક ભીખાભાઈ વોરા દ્વારા ખોડિયાર માતા પ્રાગટ્ય વિશે ગ્રામજનોને ખોડિયાર માતાનો મહિમા સમજાવ્યો હતો અને રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. સરહદી વિસ્તારમાં કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરોમાં પાણીથી તરબોળ બન્યા. થરાદની ભોરોલ માઇનોર કેનાલ 2 ઓવરફ્લો થતા કેનાલ નજીકના ખેતરમાં પાણી ફરી પડ્યું, જેથી ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. સરહદી વિસ્તારમાં કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ થયા હતા. થરાદની ભોરોલ માઇનોર કેનાલ 2 ઓવરફ્લો થતા કેનાલ નજીકના ખેતરોમાં પાણી ફરી પડ્યું હતું, જેથી ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડા પડતા
ખેડૂતોનો મહામૂલો પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ હવે માઇનોર કેનાલો ઓવરફ્લો જોવા મળી રહી છે, જેમાં આજે થરાદના પુરોલ માઇનોર કેનાલ 2 ઓવરફ્લો થતાં કેનાલ નજીકમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, જેને કારણે ખેડૂતોમાં વાવણી કરેલ પાકોમાં નુકસાનની ભીતિને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જીરો રાયડો ઘઉં સહિતના પાકોમાં નુકસાનને લઈને ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. જિલ્લાના સરહદી પંથકમાં અવારનવાર કેનાલમાં ગાબડા અને ઓવરફ્લો થવાને કારણે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવી વાવણી કરેલ પાકોમાં પાણી ફરી વળવાને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું હતું, જેથી ખેડૂતોનો માંગ છે કે સત્વરે કાયમી નિકાલ કરવામાં આવે. ઓરોલ માઇનોર 2 અને રાત્રે 3 વાગે ઓવરફ્લો થયેલો અને મારા ખેતરની અંદર રાયડો જીરો પાક થયેલો, તૈયાર પાક થયેલો, અંદર પાણી દાવાથી આખો પાક નિષ્ફળ થઈ ગયો બરાબર. અને આ ફાટિયા ઉપર કોઈ જવાબદારી લેતા નથી બરાબર. અને આની અંદર કચરો આવે છે ખૂબ, અને અંદર એટલા ફાટિયા કેનલવાળા છે ને મશીનવાળા, એ બધા અંદર લકડા નાખ ના કરે એટલે કુવાની અંદર આવીને ફસાઈ જાય છે અને ઓવરફ્લો થઈ જાય રાત્રે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલા લક્ષ્મીપુરા ગામેથી પાલનપુર આવવાના માર્ગ ઉપર આવેલા રેલવે ટ્રેક ઉપર આવેલી ફાટક TFCCની લાઇન પસાર થતા ફાટક બંધ કરી દેવાયો છે, જેને લઈને લક્ષ્મીપુરા ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલા લક્ષ્મીપુરા ગામેથી પાલનપુર આવવાના માર્ગ ઉપર આવેલા રેલવે ટ્રેક ઉપર આવેલી ફાટક DFCCની લાઇન પસાર થતા ફાટક બંધ કરી દેવાયો છે, જેને લઈને લક્ષ્મીપુરા ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે. છેલ્લા કેટલાય સમયથી આ ફાટક ઉપર ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવવા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ન આવતા હવે લક્ષ્મીપુરા ગામના સ્થાનિકો આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલું લક્ષ્મીપુરા ગામ જે મોટી જનસંખ્યા ધરાવતું ગામ છે, જોકે આ ગામ પાલનપુરને અડીને આવેલું હોવાથી આ ગામના લોકોના ધંધા રોજગાર પાલનપુર સાથે જોડાયેલા છે. દિવસ દરમિયાન આ ગામ પાલનપુર સાથે જોડાયેલું રહેતું હોય, જોકે લક્ષ્મીપુરાથી પાલનપુરને જોડતા માર્ગ ઉપર અમદાવાદ પાલનપુર રેલવે લાઇન પસાર થાય છે, જેથી આટલા સમયથી ફાટક મૂકેલી છે. જોકે હવે આ રેલવે લાઇન ઉપર DFCCની લાઇન પસાર થતાં 2 વર્ષ અગાઉ આ ફાટક બંધ કરી દેવાતા લક્ષ્મીપુરાથી પાલનપુરને જોડતો માર્ગ બંધ થયો છે, જેને કારણે લક્ષ્મીપુરા ગામમાંથી પાલનપુર આવતા લક્ષ્મીપુરા ગામના સ્થાનિકો 10-10 કિલોમીટર ફરી પાલનપુરમાં આવવા મજબૂર બન્યા છે, જેને લઈને ગ્રામજનોએ ગત 14 ફેબ્રુઆરીએ રેલી ઉજવાની જાહેરાત કર્યા બાદ તંત્ર દ્વારા ખાતરી અપાતા રેલી મોકૂફ રાખી હતી. જોકે જમીન સંપાદન કરી સત્વરે પુલની કામગીરી શરૂ કરવામાં આવે તે માટે આજરોજ કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી પુલનું કામ ઝડપી શરૂ કરવા માટેની રજૂઆત કરી છે. જોકે ફાટક બંધ હતા લક્ષ્મીપુરા ગામના લોકોને અનેકવાર ઇમરજન્સી પરિસ્થિતિમાં ફસાવવાના બનાવ સામે આવતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. કલેક્ટરને રજૂઆત કરતા કલેક્ટર દ્વારા પુલ બનાવવાની કામગીરી ઝડપી શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપી છે. વર્ષોથી લક્ષ્મીપુરા ગામથી પાલનપુર શહેરને જોડતો મુખ્ય માર્ગ પર રેલવે ફાટક નંબર 169 આવેલી હતી, જે રેલવે કોરિડોર બનતા ફાટક ખરી દેવાતા ખેડૂતો, ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ અને 15 જેટલા ગામના લોકોને અવરજવર માટે ભારે મુશ્કેલી પડી રહી છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા ગામમાં ગ્રામસભા કરવામાં આવી છે અને ગામના આગેવાનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને સત્વરે આ ફાટકની જગ્યાએ પુલ બનાવવામાં આવે તે માટે કલેક્ટરે લેખિતમાં રજૂઆત કરી છે. સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆત કરાઈ છે, જે મામલે અધિકારીઓ સાથે બેઠક કરીને જમીન સંપાદનની કામગીરી કરી વહેલી તકે પુલનું કામ શરૂઆત કરવા માટે પ્રયાસ કરીશું. ખાસ કરીને લક્ષ્મીપુરા ગ્રામના આગેવાનો આ લોકશાહીનો હક માગવા માટે ગામસભા કરીને આ વર્ષોથી ચાલતી રેલવે લાઇન, જ્યારથી રેલવે લાઇન નંખાણી ત્યારથી પાલનપુરથી અમદાવાદ રેલવે લાઇન ઉપર 169 ફાટક હતી. વર્ષોથી અમારા ગામના ખેડૂતો, વિદ્યાર્થીઓ બંને અને ગામના લોકો, અત્યારે છેલ્લા 15-15 ગામના લોકો પણ ત્યાંથી અવરજવર કરતા હતા. સિટીમાં આવવાનો રસ્તો એક જ હતો, એક જ બ્રિજ છે. આ ફાટક બંધ થવાના કારણે અને કોરિડોર લાઇન નીકળી ત્યારે ચોક્કસથી ડેવલપિંગ થાય એનો વધો નહોતો, પણ જે ફાટક બિલકુલ ક્લોઝ કરી દીધી એની અવેજીમાં અમને કોઈ ઓવરબ્રિજ કે એવું કંઈક કરી આપ્યું નથી, એની સમસ્યા ગામ લોકોને ખૂબ મોટી, ખેડૂતોને બધાને પડી રહી છે. વિદ્યાર્થીઓની ખાસ કરીને અમારા એરોમાના ટ્રાફિક ઉપર થઈ, બ્રિજના ટ્રાફિક ઉપર થઈને પોતે પૂર્વમાં આવેલી શૈક્ષણિક સંસ્થામાં જવાનું થાય છે, ત્યારે અમારા ગામના એમના મા બાપોને પણ ખૂબ બાળકોની ચિંતા રહે છે. અમારા ગામની અંદર પણ શૈક્ષણિક સંસ્થાઓ 2 આવેલી છે, એના વિદ્યાર્થીઓ પણ 5,000 વિદ્યાર્થીઓ રોજ અવરજવર કરતા હોય છે. જો
આ કોરિડોર લાઇન નાખવાના કારણે ફાટક બંધ કરી છે, પરંતુ છેલ્લા 1.5 વર્ષથી અગાઉના સમયમાં હું પણ પૂર્વ ધારાસભ્ય તરીકે છું ત્યારે ઘણી બધી ફરિયાદ સંકલનોમાં વાત કરેલી, હજુ સુધી એનો કંઈ જમીન સંપાદન નથી કરી, એટલે દુઃખ સાથે કહેવું પડે છે કે આ ઝડપી કામ થાય અને લોકશાહીની જે લોકોની સમસ્યા છે એને સાંભળવામાં આવે. પાલનપુરની દક્ષિણ સાઈડે જે લક્ષ્મીપુરાની ફાટક 169 છેલ્લા 2 વર્ષથી પરમેનન્ટલી ક્લોઝ કરી દીધી છે, ત્યારે એની કોઈ ઓલ્ટરનેટિવ વ્યવસ્થા રાખેલી નહીં. અમે ત્યારે જ્યારે પણ અમે આવેદનપત્રો આપવા કે જ્યારે જતા ત્યારે કે ટૂંકા ગાળામાં ઓવરબ્રિજ બની જશે, જમીનનું સંપાદનનું કામ ચાલુ છે પણ હજુ સુધી એ કામ પૂરું થયું નથી. તો આ વસંત પંચમીના દિવસે અમે મોટો એક રેલી ઉજવવાની હતી, એ રેલીમાં લક્ષ્મીપુરાના ઉમિયા ચોકમાં લગભગ 15,000 જેટલી મેદની આવેલી, પરંતુ કલેક્ટરશ્રીની અને SDMની ડાયરેક્ટ ઇન્સ્ટ્રક્શનના આધારે એમને કહ્યું કે ડૉક્ટર સાહેબો અને તમારા સંગઠન લક્ષ્મીપુરા વિકાસ કમિટી જે અમારી છે એની સાથે વાત કરી SDMએ અને કહ્યું કે આ કામ અમે ત્વરિત 2 મહિનામાં અમે આ કામ ચાલુ કરીશું, તો આ રેલી ઉજવીને કોઈ બીજો બેનિફિટ થશે નહીં. અમે પણ વિચાર્યું કે જ્યારે સાપ મરે નહીં અને લાઠી ભાગે નહીં એ તે કામ થાય તો અમને હંમેશો ઉપયોગી નીવડે. તો અધિકારી જગણ અને આ બધાની બહોંધરીના અંતે અમે એક રેલી 14 તારીખે મોકૂફ રાખેલી. આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ. આ આવેદનપત્ર આપીને અમે નીચે આવ્યા છીએ, આપની સાથે વાત કરીએ છીએ. કલેક્ટરશ્રીએ બહોંધરી આપી કે 2 મહિનામાં આ કામ અમે ચાલુ કરીશું, જે કંઈ અડચણ હશે તે દર અઠવાડિયે અમે એનું આંકલન કરીશું અને આ કામ ત્વરિત થાય અને જે પાલનપુરની પ્રજા અને આજુબાજુના રહીશો અને જેને પાલનપુરથી અમદાવાદ જવાનો શોર્ટેસ્ટ રસ્તો કહીએ ને બીજી રીતે, તો આ એક લક્ષ્મીપુરાની ફાટકનો ઓવરબ્રિજ છે તો આ કામ ત્વરિત થશે એવું કલેક્ટરશ્રીએ અમને સહમતિ આપી છે, બહોદરી આપી છે અને આભારી પણ અમે માનીએ છીએ કે આ કામ તરત થઈ જાય. આભાર. બનાસકાંઠામાં ફરી એક માઈ ભક્તનું હાર્ટએટેકથી મોત. અંબાજી 51 શક્તિપીઠ પરિક્રમાએ જતા રસ્તામાં હાર્ટએટેકથી મોત નિપજ્યું. બનાસકાંઠામાં ફરી એક માઈ ભક્તનું હાર્ટએટેકથી મોત. અંબાજી 51 શક્તિપીઠ પરિક્રમાએ જતા રસ્તામાં હાર્ટએટેકથી મોત નિપજ્યું. ભાપરના કુવાળા ગામના 55 વર્ષીય જોરાજી ઠાકોરનું નવા આવાસ પાસે હૃદય હુમલો આવતા ST બસમાં ઢળી પડ્યા. પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા, જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા. 5 બાળકોએ માતા કોરોના કાળમાં અને હાર્ટએટેકથી પિતાને ગુમાવતા નિરાધાર બન્યા. અમારા ગામના ઠાકોર જોરાજી ડાયાજી આજે મા અંબાની 51 શક્તિપીઠની જે પરિક્રમા સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી હતી એની અંદર ભાગ લેવા માટે આજે સવારે જે સરકારી બસના માધ્યમથી 80 જેવા માય ભક્તોની સાથે નીકળેલા અને પોતે પણ એક માય ભક્ત હતા અને ગામમાં નાના મોટા પ્રસંગોમાં, સારા માઠા પ્રસંગોમાં ખૂબ જ સેવાકીય એમની પ્રવૃત્તિઓ રહેતી અને સુખ દુઃખમાં ભાગીદાર બનતા હતા. જ્યારે રસ્તામાં જતા વડગામ તાલુકાના નવાવાસ નજીક એમને હૃદયમાં દુખાવો ઉપડેલો અને ત્યાં જ બસમાં ઢળી પડેલા અને તરત જ નજીકના ચલોત્રા જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં એમને રિફેર કરવામાં આવેલા અને ત્યાંથી જ એમ્બ્યુલન્સના માધ્યમથી પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયેલા અને ત્યાં ડૉક્ટરશ્રી દ્વારા એમને મૃત જાહેર કરવામાં આવેલા. હવે આજ પરિવારની અંદર ગત કોરોનાની અંદર એમના પત્ની પણ ઓફ થયેલા અને એમના 2 પુત્ર છે અને 3 દીકરીઓ છે, એમના પણ આજે આ દુઃખની આફત આવી પડેલી છે. એટલે આવા દુઃખના સમયની અંદર મારે અમારા ગામ લોકોની વિનંતી છે કે સરકારશ્રી દ્વારા આ પરિવારને જે પણ આર્થિક રીતે મદદરૂપ બની શકે એવી રીતે મદદરૂપ બને અને એમના પરિવારને આવે દુઃખની ઘડીની અંદર જે પણ સાથ અને સહયોગ આપે એવી અમારી દરેક ગ્રામજનોની વિનંતી અને આશા છે. દાદાજી એક યુવાન કાર્યકર હતા, માય ભક્ત હતા અને એમનું આકસ્મિક એમનું અવસાન થવાથી એમની પાછળ એમના 2 છોકરાઓ છે અને 3 દીકરીઓ છે. તો પહેલાં પણ 1 વર્ષ પહેલાં જે કોરોના વખતે એમના ધર્મપત્ની પણ એક્સપાયર થઈ ગયેલા, અત્યારે 3 બહેનો અને 2 ભાઈઓએ એમની બંને માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધેલી છે. એ અત્યારે એમના પાસે એમના ઉપર કોઈ એમનું છે નહીં, તો સરકારશ્રીને પણ હું આજે અહીંથી દુઃખદ અવસરે વિનંતી કરું છું કે એમને જે થઈ શકે એટલી સહાય કરે અને એમના કુટુંબને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે. થરાદની મુખ્ય નર્તા નહેરમાંથી જમણા કામની તુરંત 10માં અભ્યાસ કરતી સગીરાનો તરતો મૃત્યુ મળી આવ્યો. થરાદ તાલુકાના
રગડા ગામ નજીકથી મુખ્ય નર્મદા નહેરમાંથી ધોરણ 10માં અભ્યાસ કરતી ચમણા ગામની સગીરાનું મૃત્યુ મળી આવ્યું હતું. 4 દિવસ અગાઉ સગીરા ગુમ થતા થરાદ પોલીસ મથકે અપહરણ અને લગ્નની લાલચ આપી બગાડી ગયાની ફરિયાદ અજાણ્યા ઇસમો વિરુદ્ધ નોંધાઈ, જેમાં સગીરાના મોબાઈલના કોલ રેકોર્ડિંગને આધારે 2 યુવક ઉપર શંકા જતા પોલીસે ઝડપી પાડ્યા હતા. જો કે સગીરાને ધમકીઓ આપી હોવાથી નહેરમાં ચંપલાવ્યું હોવાના સગીરાના પિતાએ કર્યા ગંભીર આક્ષેપ. એટલે 5 વાગે ભેંસા દુવાને 3 અને 5 ને 6 ના ગાળામાં ભેંસા દુવાને 3 એરિયા રનમાં ઉભા લઈને આવી હાથ ધોયા એણીએ લોસ્યા કમ્પ્લેટ કરીને હોજી પગે એરિયે ફોન લઈને અજવાળો કરીને વસાનું ભેંસ દોવાય મારે બે છોકરાને બે ભેંસ દોવા જ્યું એટલે આરિયા નોકરે નેકળેજી નેકળેજી બહારજી એટલે અમે પછી સોંધી અમે મોડા ઉઠાતા થોડાક અમે મોડા ઉઠતા હતા એટલે એમાંથી પછી ચા બીજો પી કરી અને ઘરની હોજને એમનો ધોયું એટલે બે બીબલી નહીં એ બીબલી નહીં એટલે અમે એમને ચેક કર્યું બીબલી જીચો અમે એમને જોયું એટલે અમે ગયા કૂદતા કૂદતા જ્યાં માર્ગે એટલે એનો પગાયો નેકળીને પગાયો એટલે અમે કેનાને ગયા કેનાને કેને જાય એનો કપડાં પડ્યા એનો સેમ્પલ પડ્યા હતા કપડાં પડ્યા એટલે અમને શંકાએ એમ કીધું મેં કેલાનું પડી ગયો હજી પછી એમને તો શંકાએ મારવા આવે ત્યાં કોઈ હેરતું નહીં રે બીજી કંઈ પાડ્યું કે વ્યક્તિઓ અમને હતા કોમ હતા અને મને થોડોક શંકાયું બે ધોવાવાળા માથે લોણાવાળા માથે બે માથે શંકાયો એટલે છોકરા શંકાયો એટલે અમે એને ગર્યા એટલે કે આ વ્યક્તિ છે એટલે એને ગર્યા એટલે એને અમે રેકડો નાખડ્યું બધું રૂવા થોડા ઘણું નાખડ્યું એ નાખડીને રેકડીને કરીને પછી એને ફરિયાદ નોંધાવી. ઈશાની આદર્શ હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાંથી ડર દૂર કરવા માટે સંચાલકો દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો. શાળામાં પરીક્ષાની મોકડ્રીલ કરી વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર દૂર કરાયો. ઈશાની આદર્શ હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાંથી ડર દૂર કરવા માટે સંચાલકો દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો. શાળામાં પરીક્ષાની મોકડ્રીલ કરી વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર દૂર કર્યો હતો. ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને લઈ ખૂબ જ ગભરાટ અનુભવતા હોય છે, જેના કારણે તેમના અભ્યાસ ઉપર પણ અસર પડે છે. વિદ્યાર્થીઓમાં રહેલા પરીક્ષાના ડરને દૂર કરવા માટે શાળાના શિક્ષકો અને સંચાલકોને અનોખો પ્રયાસ કર્યો હતો અને જેમાં શાળાની અંદર બોર્ડની પરીક્ષાની આપી મોકડ્રીલ કવાયત કરી હતી. આ અંગે શાળાના પ્રિન્સિપાલ ચિરાગ પંચાલે જણાવ્યું હતું કે ધોરણ 10ના વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર દૂર કરવા માટે અમે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જે રીતે બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે તેવો જ આખો ડેમો તૈયાર કરાયો. શાળામાં વિદ્યાર્થીઓ પ્રવેશ આપતી વખતે તેમને કુમકુમ તિલક કર્યા હતા. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓનું ચેકિંગ હાથ ધરાયું. જે વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ કે અન્ય કોઈ સાહિત્ય હોય તો તે પણ મુકાવી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિદ્યાર્થીઓને રૂમમાં પ્રવેશ આપીને પરીક્ષા અપાઈ હતી. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓએ ખૂબ જ રાહત અનુભવી હતી અને પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં કેવી પરીક્ષા લેવામાં આવશે, કેવો માહોલ હશે તેને લઈને જે ડર હતો તે દૂર થયો છે. સંસ્કાર મંડળ ડીસા સંચાલિત આદર્શ વિદ્યા સંકુલમાં આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે એક નવતર પ્રી બોર્ડ એક્ઝામિનેશનનો પ્રયોગ અમારી શાળામાં કરવામાં આવ્યો. આમાં ડીઓ કચેરીમાંથી શ્રી ડૉક્ટર શાંતિભાઈ જોશી સાહેબ ઢુવાના આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા છે. આ પ્રયોગની અંદર બાળકોને પ્રવેશ પણ જેમ બોર્ડમાં આપવામાં આવે છે એ રીતે જ આપવામાં આવ્યો છે. એમને ફૂલ અને સાકર આપી એમનું સન્માન કરવામાં આવ્યું છે. સાથે સાથે એમને આગલા દિવસે બોર્ડની જે રીતે રિસિપ્ટ હોય છે એવી રિસિપ્ટ પણ આપવામાં આવી છે. એમના પ્રવેશ પછી એમની બેઠક વ્યવસ્થા પણ બોર્ડની જેમ જ રાખવામાં આવી છે અને બાળકોને બોર્ડ જેવી સપ્લિમેન્ટરી અને પેપર પણ શાળા તરફથી પૂરું પાડવામાં આવ્યું છે. આ પ્રયોગ પાછળનો અમારો હેતુ એવું છે કે વિદ્યાર્થીઓમાં જે બોર્ડનો ભય છે એ દૂર થાય અને ભયમુક્ત બોર્ડની પરીક્ષા આપી શકે. અને એવા સમયે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે પ્રિલિમિનરી પરીક્ષા પતી ગઈ છે અને બોર્ડની પરીક્ષા આવવાની છે. આ પ્રી બોર્ડ એક્ઝામિનેશન અહીંયા બે પરીક્ષા વચ્ચે બ્રિજનું કામ કરશે અને વિદ્યાર્થીઓને ભયમુક્ત કરી શ્રેષ્ઠ પરિણામ લાવવામાં ખૂબ જ મદદરૂપ નીવડશે. દેવધર કોર્ટે 3 વર્ષ અગાઉના ગુનામાં મહત્વનો ચુકાદો આપ્યો. રૈયા હુમલા પ્રકરણમાં દેવધર કોર્ટે 4 આરોપીને 7 વર્ષની સજા ફટકારી. દેવધર કોર્ટ 3 વર્ષ અગાઉના ગુનામાં મહત્વનો ચુકાદો આપ્યો. રૈયા હુમલા પ્રકરણમાં દેવધર કોર્ટે 4 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી. ગંભીર પ્રકારનો ગુનો હોય સાહેતોને ન્યાય માટે સજા આપી દેવધર આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર વકીલ
દેવધર તાલુકાના રૈયા ગામે 3 વર્ષ અગાઉ 6 જાન્યુઆરી 2021ના દિવસે સામાન્ય બાબતે હુમલા પ્રકરણમાં કોર્ટે 4 આરોપીને સખત 7 વર્ષની સજા આપતો મહત્વનો ચુકાદો સંભળાવતા કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો. દાહોદ તાલુકાના રૈયા ગામે રહેતા ડાઈ બેન પૂજાભાઈ દેવી પૂજકના દીકરા સાંજના સમયે બસ સ્ટેશન આગળ પોતાનો ગલ્લો વધાવી રહ્યા હતા તે સમયે આરોપી બલા મફા દેવી પૂજક, મફા સૌશી દેવી પૂજક, પ્રહલાદ સૌશી દેવી પૂજક, ચોરા મફા દેવી પૂજક તમામ આરોપી રહેઠાણ રહ્યા તાલુકા દિયોતરવાડાએ એક સમથાઈ હુમલો કર્યો હતો, જેમાં 5 વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી, જેમાં 2 મહિલાઓ અને 2 પુરુષો ફ્રેકચર જેવા ગંભીર ગુનો કર્યો હતો. જે બાબતની ફરિયાદ દિયોદર પોલીસ મથકે નોંધાઈ હતી. જે કેસ શનિવારના રોજ દિયોદર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડોક્ટર MS પાંડેની નામદારી કોર્ટમાં ચાલતા સરકારી વકીલ શૈલેષભાઈ બ્રાહ્મણે ફરિયાદી પક્ષ તરીકે ધારદાર રજૂઆતો કરતા દલીલો કરતા કોર્ટે દલીલો ધ્યાને રાખીને ઇપીકો કલમ 325, 323, 294, 506, 214 ગુનામાં 4 આરોપીઓને 7 વર્ષની સખત કેદ અને તમામ આરોપીને અલગ અલગ ગુનામાં ફરિયાદીને 68,000 ચૂકવવાનો 4 આરોપીઓને દંડ આપતો ચુકાદો સંભળાવ્યો હતો. ફરિયાદી પક્ષના આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર વકીલે ફરિયાદ પક્ષે નામદાર કોર્ટને ધારદાર રજૂઆત કરી આરોપીઓને ઓછી સજા થાય તો સાહિતોએ વેઠેલી વેદનાને ન્યાય આપી શકાય નહીં. આ બાબતે દિયોદર સરકારી વકીલ શૈલેષભાઈ બ્રાહ્મણે જણાવેલ કે એ ગંભીર પ્રકારનો ગુનો છે અને 4 વ્યક્તિને ઇજા કરેલ છે. જો આરોપીને હળવી સજા કરવામાં આવે તો ફરિયાદી પક્ષના ઇજા પામેલ સાહિતોએ વેઠેલી વેદનાને ન્યાય આપી શકાય નહીં. દિયોદર નામદાર કોર્ટ રહ્યા ગામના 4 દેવી પૂજક સમાજના ઇસમોને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી, જ્યાં દિયોદર પંથકમાં ચકચાર મચી છે. ગઈ તારીખ 6/1/2021 રોજ રૈયા ગામના બસ સ્ટેન્ડ ઉપર આ ગામના આરોપીઓ બલાભાઈ મફાભાઈ દેવી પૂજક, મફાભાઈ સવસીભાઈ દેવી પૂજક, પ્રહલાદભાઈ સવસીભાઈ દેવી પૂજક તથા જોડાભાઈ મફાભાઈ દેવી પૂજકે સાહેબો અને ફરિયાદીને લોખંડની ટોમી અને લાકડી વડે હુમલો કરી માર મારેલો, જેમાં 3 મહિલાઓ અને 2 પુરુષ સાક્ષીઓ ઇજાગ્રસ્ત થયેલા, જેમાંથી 2 મહિલાઓ અને 2 પુરુષોને ફ્રેક્ચર જેવી ગંભીર મહાવ્યથાની ઇજા કરેલી, જે અંગેનો કેસ દિયોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો અને જે કેસ આજરોજ દિયોદરના મહેરબાન એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડૉક્ટર MS પાંડે સાહેબની કોર્ટમાં ચાલી ગયેલો અને સદર કેસમાં ઇપીકો કલમ 325 ના ગુનામાં આરોપીઓને તકસીરવાન ઠરાવી 7 વર્ષની સખત કેદની સજા તથા 506B ગુનામાં 5 વર્ષની સખત કેદની સજા, 323ના ગુનામાં 1 વર્ષની સખત કેદની સજા, 294ના ગુનામાં 3 માસની સખત કેદની સજા, એમ આરોપ તમામ આરોપીઓને એ પ્રમાણેની સખત કેદની સજા અને કુલ રૂપિયા 68,000નો દંડ કરવામાં આવેલો અને આ દંડની રકમ ફરિયાદીને અને ઇજા પામનારને વળતર તરીકે આપવાનો નામદાર કોર્ટે હુકમ કરેલો છે. ફરિયાદ પક્ષે પોતાનો કેસ સાબિત કરવા માટે ઇજા પામનારા તમામ સાહેબો, ડૉક્ટર સાહેબ અને પોલીસ અધિકારી અને પંચ સાહેબોને તપાસવામાં આવેલા. ફરિયાદ પક્ષે આ કેસમાં એવી દલીલ કરવામાં આવેલી કે આ ગંભીર પ્રકારનો ગુનો છે, કોઈપણ જાતના કારણ વગર અને કોઈપણ જાતના ઉશ્કેરાટ વગર આરોપીઓએ ફરિયાદી અને સાહેબો કે જેમાં મહિલાઓ પણ છે એ લોકોની ઉપર લોખંડની ટોમી અને લાકડી જેવા ગંભીર હથિયારો ધારણ કરીને હુમલો કરેલો અને 4 ઇસમોને 4 ઇજા પામનારને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા કરેલી, આરોપીઓને સખતમાં સખત નશ્યત થાય અને જો આરોપીઓને હળવી સજા કરવામાં આવે તો સમાજમાં એનો ખોટો દાખલો બેસે અને ફરિયાદ પક્ષને ઇજા પામનારાઓએ વેઠેલી વેદનાનો એમને ન્યાય ન મળે એ બાબતને નામદાર કોર્ટે ધ્યાને રાખી અને આરોપીઓને આ મુજબની સજા કરેલી છે. વડગામના અંધારિયા ગામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી છેરી દવા કટકટાવી કર્યો આપઘાત. વડગામના અંધારિયા ગામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી છેરી દવા કટકટાવી કર્યો આપઘાત. પશુપાલક યુવક જીતેન્દ્ર દેસાઈનું અમદાવાદ શિબિરમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. યુવકે 4 વર્ષ અગાઉ મુમનવાસના 1 વ્યાજખોર અને મોટ સડાના 2 વ્યાજખોરો પાસેથી 6 લાખ રૂપિયા 10% વ્યાજે અને 9 ગાયો લીધી હતી. ઉધારમાં યુવકે વ્યાજખોરોને ટુકડે ટુકડે 1,60,000 રૂપિયા ચૂકવ્યા બાદ વધુ પૈસા ન ચૂકવી શકતા વ્યાજખોરો કરતા હતા પરેશાન. વ્યાજખોરોને તંગ આવીને યુવકે જેની દવા પી લેતા પહેલા તેને પાલનપુર અને પછી સારવાર માટે અમદાવાદ ખસેડાયો. યુવકનું મોત થતાં વ્યાજખોર ઈશ્વર પ્રજાપતિ, બળવંતસિંહ રાજપૂત અને નરેન્દ્રસિંહ પારડ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. ગાડી લઈને વારંવાર આવી અને ધમસી આલી, એના કારણથી અમને આત્મહત્યા કરી. ગામ મોટાસળા વાળુજી હમીરજી
એમને ઘેર આવી ધમશીવાળી ફોનો માલી, એના કારણથી આત્મહત્યા કરી. મુમનવાસ ઈશ્વરભાઈ ભેમાભાઈ પ્રજાપતિ મોટી મોટી ધમશીઓ આપી કે તારું મર્ડર થઈ જા, તાર ભાઈનું ભાઈ રૂપાડવામાં છે, એના કારણથી એને આત્મહત્યા બનાવી. પ્રભાતભાઈ, મારું નામ દેસાઈ તેજાભાઈ પ્રભાતભાઈ. ત્રણ વ્યક્તિઓને ત્રાસ આપતા હતા, ધમકીઓ આપતા હતા, નરેન્દ્રસિંહ વીરુસિંહ, બળવંતજી અમીરજી, રાજપૂત મોટાસડા, પછી ઈશ્વરભાઈ ભેમાભાઈ પ્રજાપતિ મુમનવાસ. વારંવાર ધમકીઓ આપતા હતા, મારી નોકરી પર ધમકીઓ આપતા હતા, અને વ્યાજ આલવા છતો મૂડી કે તે વધારે પડતું વ્યાજ આલી દીધું એને, છતો પણ એને હેરાન કરતા હતા, એ માટે એને આ પગલું ભરેલું. પીસા નગરપાલિકા કચેરી પાછળ રાતોરાત બની ગયેલ કેરકાદીસર ગોડાઉન માલિકને નોટિસ ફટકારવામાં આવી છે અને 7 દિવસમાં ધાર પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો ગોડાઉન તોડી પાડવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. ડીસા નગરપાલિકા કચેરી પાછળ રાતોરાત બની ગયેલ ગેરકાયદેસર ગોડાઉન માલિકને નોટિસ ફટકારવામાં આવી છે. 7 દિવસમાં આધાર પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો ગોડાઉન તોડી પાડવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. આમ તો ડીસા શહેરમાં દિવસે ને દિવસે દબાણો વધી રહ્યા છે, જેમાં સ્થાનિક તંત્રના અધિકારીઓની રહેમનજર હેઠળ આવા દબાણદારો બેફામ બન્યા છે. હવે ડીસા નગરપાલિકા કચેરીની પાછળ જ ગેરકાયદેસર ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે. અહીં પહેલા ગેરકાયદેસર રીતે ગરીબ લોકો ઝુંપડપટ્ટી બનાવીને રહેતા હતા, પરંતુ હવે ઝૂંપડું હટાવીને ત્યાં મોટું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે અને નગરપાલિકાની જગ્યા ઉપર કોઈ પણ જાતની પરવાનગી વગર મોટું ગોડાઉન બનાવી દેવાયું છે. માત્ર 2 દિવસમાં રાતોરાત તૈયાર થયેલ ગેરકાયદેસર ગોડાઉન લોકોના ધ્યાને આવતા સોશિયલ મીડિયામાં ગેરકાયદેસર દબાણ હટાવવા લોકો મેસેજ વાયરલ થયો હતો. જે બાબતને ધ્યાનમાં લેતા હવે નગરપાલિકા સફાળી જાગી છે, ગોડાઉન બનાવનારને નોટિસ ફટકારી છે. નોટિસમાં જણાવ્યું હતું કે ગોડાઉનની જમીન અને બાંધકામ અંગેના જરૂરી દસ્તાવેજો 7 દિવસમાં નગરપાલિકા કચેરીએ રજૂ કરવા, જો 7 દિવસમાં આ ગોડાઉનના આધાર પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તોડી પાડવામાં આવશે. ધાનેરાના બાપલા ખીમત રોડ પર અકસ્માતની ઘટના. રવિ પાટિયા નજીક 2 બાઇકો સામસામે અથડાતા સર્જાયો અકસ્માત. બંને બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા ખસેડાયા સારવાર અર્થે. સ્ટેટ હાઈવે ઉપર ઠેર ઠેર ખાડાના કારણે અનેક વાર સર્જાયા છે અકસ્માતો. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ 5 ચેનલ.